દારૂ અને તમાકુની નુકસાનકારક અસરો દારૂ અને તમાકુ માનવ શરીરના મહાન શત્રુ છે આ બંને સંયુક્ત રીતે માનવ જાતને એટલું નુકસાન પહોંચાડે છે કે બોમ્બ દ્વારા પણ એટલું નુકસાન થતું નથી આ બંને વ્યસનોને કારણે વિશ્વમાં દર ત્રીજી સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે તમાકુ તમાકુમાં નિકોટિન નામનું ઝેરી તત્વ રહેલું છે તે પ્રાણઘાતક છે નિકોટીન તત્વ માનવીને વ્યસન તરફ ખેંચી જાય છે લાંબા સમય સેવન કરવાથી બંધારણીય બની જવાય છે તમાકુની એસ એસ દારૂની જેમ જલ્દી અસર દેખાતી નથી તેની અસર લાંબા ગાળે દેખાય છે તેથી તમાકુને ધીમું ઝહેર કહે છે તમાકુનો ઉપયોગ લોકો બીડી સિગરેટ ધૂમ્રપાન ગુટકા ચાવાનો દાંત મંજન સ્વરૂપે ઉપયોગ કરે છે પરંતુ તમાકુ એટલું ડેન્જર છે કે જે ગમે તે સ્વરૂપમાં લઈએ તેને ધીરે ધીરે તેને વ્યસની બનાવી દે છે તમાકુ આરોગ્ય માટે હાનિકારક અને ખતરનાક છે તમાકુની નુકસાનકારક અસરો પહેલું મોંમાંથી દુર્ગંધ આવે છે અને ચેતા તંતુઓ નાશ થવાથી સ્વાદ માણી શકાતો નથી બે મોંમાં ચાંદા પડે છે ત્રણ મોં જકળાઈ જાય છે ઘણીવાર એવું જ જાય છે કે ધીરે ધીરે મોડું ખુલતું નથી ઘણીવાર ખાવાનો કોળિયો પણ મોંમાં મૂકવો મુશ્કેલ પડે છે ચાર દાંતના પેળા નબળા પડે છે દાંત સળી જાય છે પાંચ ધીરે ધીરે પાચનતંત્ર નબળું પડે છે હૃદયની બીમારી વધી જાય છે લોહીનું દબાણ વધી જાય છે ધમની સાંકળી થવાથી રોગો ઝડપથી પસરે છે હૃદયનો હુમલો અને પગનું ગેગિન થવાની શક્યતા વધે છે સાત ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભને વિપરીત અસર થાય છે આઠ ચેતાતંત્ર શિથિલ બને છે નવ શરીરના તમામ અંગો ઉપર વિપરીત અસર દેખાય છે અગિયાર સિગરેટ બીડી પીનારથી આજુબાજુના વ્યક્તિમાં શ્વાસમાં ધુમાડો જાય છે તેને લીધે કેટલાક માત્રામાં વિપરીત અસરો વર્તાય છે બાર દુનિયામાં દર છ સેકન્ડે એક વ્યક્તિ તમાકુના સેવનને કારણે મૃત્યુ પામે છે દારૂ દારૂની અંદર ઇથાઇલ આલ્કોહોલ નામનું દ્રવ્ય હોય છે વિવિધ પ્રકારના દારૂમાં આ તત્વોનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે તેથી દારૂમાં રહેલા તત્વો મોડા કે વહેલા વ્યસની બનાવી દે છે દારૂ શારીરિક માનસિક સામાજિક રીતે નુકસાન કરતા છે દારૂ અલ્પ પ્રમાણમાં લેવાથી ફાયદો કરે છે તે દવા તરીકે કામ કરે છે એક વખત દારૂનું વ્યસન ચાલુ થઈ જાય પછી તેની માત્રા વધી જાય છે દારૂની વિપરીત અસરો સમગ્ર શરીરમાં આંતરિક અવયવો અને બાહ્ય અવયવો ઉપર થાય છે દારૂને લીધે તો કેટલાક કુટુંબો નાશ પામ્યા છે દારૂની નુકસાનકારક અસરો એક વ્યક્તિને યાદશક્તિ અને ધ્યાન એકાગ્રતામાં ઘટાડો થાય છે બે વ્યક્તિમાં હતાશા ખરાબ વર્તણૂક અને હિંસાની વૃત્તિ પેદા થાય છે ત્રણ ચહેરાની ચામડીઓ સુખી પડી જાય છે અને ચહેરા ઉપર કરચલી પડી જાય છે ચાર હૃદયની બીમારી થાય છે અને લોહી ગંઠાવવામાં તકલીફ થાય છે પાંચ યકૃતને નુકસાન થાય છે જેથી કેન્સર થવાની શક્યતા વધે છે છ હાથમાં ધ્રુજારો આવે છે આંગળીઓ ઢીલી થઈ જાય છે તથા શરીરમાં ઝીણો દુખાવો થાય છે સાત કુપોષણથી પાચનતંત્રમાં સોજો આવે છે તેથી ઉલટી અને ઝાડા થાય છે આઠ પેટમાં ચાંદા પડે છે નવ પિંડમાં સોજા આવે છે દસ સાંધાના અલન ચલનમાં અસંતુલન પેદા થાય છે અગિયાર પાચનતંત્રમાં ખામી પેદા થાય છે છતાં જાતીયતામાં ઉણપ આવે છે બાર બીજે દિવસે માથું દુખે છે અને બેછેની લાગે છે સ્વાસ્થ્ય સંરચના ભારતમાં ગરીબીના કારણે થતા રોગોની સંખ્યામાં બીજા દેશોની સરખામણીમાં વધારે છે રાજ્યોમાં સારો ઉપચાર કરી શકે તેવી હોસ્પિટલો ઓછી છે પ્રાથમિક સારસંભાળની સુવિધાઓ નબળી છે અને ખાનગી દવાખાનામાં સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સૂક તે જાતેનરિયા માનવીએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહી રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ સ્વાસ્થ્યની ખરી કિંમત તેની ગેરહાજરીમાં જ સમજાય માનવ અસ્તિત્વ માટે સ્વાસ્થ્ય અને તેની જાળવણી ખાસ મહત્ત્વની છે બીમારીવાળું આરોગ્ય દૈનિક આવક ઉપર જીવતા ગરીબ પરિવારો માટે આવકના નુકસાન સ્વરૂપ હોઈ શકે છે ગામ નગર જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્યની સંરચના સરકાર તરફથી તમામ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે મૂળભૂત સુવિધાઓ મળે તેની રચના કરવામાં આવી છે તે આપણે સમજી લઈએ પીવાનું પાણી ગટર સંદાસ વ્યવસ્થા રસ્તા વિદ્યુત વગેરે શહેરોની સરખામણીમાં ગ્રામ્યમાં ઓછું હોય છે આશરે ત્રીસ હજાર વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક તબીબી તેની ટીમ ઉપલબ્ધ કરવામાં આવે છે આ આરોગ્ય કેન્દ્ર હેઠળ પાંચથી છ હજારની વસ્તી ધ્યાનમાં રાખી એક એક એમ પાંચથી છ પેટા કેન્દ્રોની રચના કરવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સઘન સેવા માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલ જોડે જોડાયેલા હોય છે આ ઉપરાંત આ સ્તરે સેવાભાવી આરોગ્ય સંસ્થાઓ અને ખાનગી દવાખાના પણ હોય છે બીજો મુદ્દો નગર શહેરી અને સ્તરે સ્વાસ્થ્ય સંરચના શહેરી સ્તરે સરકારી દવાખાનાના સમુદાયિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય આરોગ્ય સવલતો હોય છે શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા મૂળભૂત બીમારીની સારવાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રસીકરણ અને દવાની વ્યવસ્થા કરવી કુટુંબ કલ્યાણની કામગીરી વિસ્તારની ગંદકીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે શહેરી હોસ્પિટલમાં તજજ્ઞો દ્વારા મૂળભૂત તબીબી સેવા ઓપરેશન અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી સારવારની સુવિધા આપવામાં આવે છે આ ઉપરાંત આ સ્તરે સેવાભાવી હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલ દવાખાના અને લેબોરેટરી પણ હોય છે ત્રીજો મુદ્દો જિલ્લા સ્તરે સ્વાસ્થ્ય સંરચના જિલ્લા અને જિલ્લા સ્તરે સેવાભાવી હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાઓ અને ખાનગી તબીબી હોસ્પિટલ દવાખાનાને લગતી સેવાઓ આપતી હોય છે ચોથો મુદ્દો રાજ્ય સ્તરે સ્વાસ્થ્ય સંરચના રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ નીતિ અને કાયદા અમલ દેખરેખ અને માર્ગદર્શન આપવામાં આવે છે આ ઉપરાંત રાજ્ય સ્તરે રાજ્ય સ્તરની સેવાભાવી તબીબી આરોગ્ય સંસ્થાઓ અને રાજ્ય સ્તરની હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ ખાનગી લેબોરેટરીની સેવાઓ ઉપલબ્ધ હોય છે પાંચમો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય સંરચના રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આરોગ્ય નીતિ કાર્યક્રમો અને કાયદા ઘડતરની સેવાઓ આપવામાં આવે છે આ સરની સરકારી તબીબી આરોગ્ય સંરચના અને સંશોધન સંસ્થાઓ લેબોરેટરીઝની સેવાઓ ઉપલબ્ધ હોય છે સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય શિક્ષણમાં સેવાભાવી સંસ્થાઓ અહીં આપણે જાણ્યું કે ગ્રામ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી સરકારશ્રી માળખાની સાથે સરકારી અને ખાનગી સંસ્થાઓ યોગદાન આપે છે સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી વૃત્તિની વ્યક્તિઓ દ્વારા બનેલી હોય છે આ સંસ્થાઓમાં હેલ્થને લગતી પ્રવૃત્તિમાંથી કોઈ પણ પ્રકારનો નફો લીધા વગર કાર્ય કરતી હોય છે ગુજરાતમાં આવી અનેક સંસ્થાઓ છે આવી સંસ્થાનું સંચાલન સેવાભાવી વ્યક્તિઓ કરે છે જે જગ્યાએ સેવાઓની ઉણપ જણાતી હોય તે જગ્યાએ પહોંચી સેવાઓ આપે છે ઘણી સંસ્થાઓ શહેરોમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કાર્ય કરે છે કેટલીક સંસ્થાઓ પછાત જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તરે કામ કરતી હોય છે આવી સંસ્થાઓ સરકાર દ્વારા કરાતા સ્વાસ્થ્ય કાર્યને પૂરા કરે છે ગુજરાતની કેટલીક નામચીન સંસ્થાઓના નામ પહેલું બનાસકાંઠા અને પાટણમાં કામ કરતી સંસ્થા એટલે ભણસાળી ટ્રસ્ટ બીજો મુદ્દો ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં કામ કરતી સેવા એટલે સેવા રૂલર ત્રીજું બનાસકાંઠાના રણાસણમાં કામ કરતી સેવા એ અંજલી ચોથું પંચમહાલમાં કામ કરતી સેવા એ છે આનંદી અને પાંચમું અમદાવાદમાં કામ કરતી સેવા ચેતના અને સંવેદના આવી સેવાભાવી સંસ્થાઓ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં દાંડી રૂપ છે આ સંસ્થાઓ રાજ્યના છેવાડાના વિસ્તારમાં કે જ્યાં કોઈ સેવા પહોંચતી ન હોય તેવી જગ્યાએ સેવા આપી રહી છે આવી અનેક સંસ્થાઓ જે સ્વાર્થ વગર સેવા કરી રહી છે તે તમામ સન્માન અને હકદાર છે થેન્ક યુ